કહ્યું મિસ તો જે પોથી પૂરતા થઈ નાતી જો પાઠ અજબ જેવી વાત છે કે માં આપણે સરસ મજાનું બાલગીત ગાયું હતું બધાએ તમે પણ ઘરે ગાયું હશે આપણે પાઠ્યપુસ્તકમાં એ ગાયું હતું પછી આમનો ઉપયોગ કરીને આપણે ખરાની નિશાની કરી હતી ને હવે આજે આપણે આગળના પેજેથી ભણીશું જો નીચેના શબ્દો વાંચો એટલે કે આપણે શબ્દ સી વાંચવાના સી તો કે ન મ છ ગ જ ન મ ગ મ ન જ મ મ ન ન ગ ગ ન ન મ ન છ ગ ન જ મ ન મ ગ ન તો કે આ રીતના આપણે શબ્દ સી વાંચવાના રહેશે પછી જો નીચે પ્રશ્ન નંબર 5 મૂળાક્ષરોને ઓળખો અને રંગ પૂરો કે આપણે આ મૂળાક્ષરો છે એને ઓળખવાના છે અને સરસ રીતે રંગ પૂરવાનો છે તો કે ગ છે તો કે કયો અક્ષર આપેલો છે ગ તો કે ગઢનો ગ અને ગણપતિનો ગ તો કે આપણે છે આમાં મૂળાક્ષર ઓળખવાના અને રંગ પૂરવાના છે પૂરો છે ને બધાએ આપણે રંગ તો ચાલો આપણે બધા એમાં રંગ પૂરીશું તો કે ગમાં તમારે છે પેન્સિલ કલર અથવા મિનિયા કલર જે હોય એનાથી આપણે રંગ પૂરવાના રહેશે તો કે પહેલાં આપણે ગ શોધેલી ક્યાં ગ છે તો આ ગઢમાં ગ છે અને ગણપતિમાં ગ લખેલો છે તો કે આપણે રંગ પૂરી તો કે આવી રીતના આમ તમારે ગમા રંગ પૂરવાનો રહેશે પછી જો તો કે મ આપેલું છે તો કે મગરનો મ અને મકાનનો મ તમને બધાને ખ્યાલ હશે મ મગરનો મ અને મકાનનો મ તો કે આપણે તેમાં રંગ પૂરીશું તો કે તમારે બધાએ એમાં રંગ પૂરવાનો રહેશે પછી ન આપો તો કે નળનો ન અને નખનો ન તો કે એમાં પણ આપણે બધા રંગ પૂરીશું તો કે નખનો ન પછી જોવો તો કે છ આપો સી તો કે જગનો છ અને જહાજનો છ તો આપણે બધા જમા રંગ પૂરવાનો સી તો કે આવી રીતના તમારે હોમવર્કની અંદર રંગ પૂરવાના રહેશે તો કે ગ ગણપતિનો ગ અને કટનો ગ મ મગરનો મ અને મકાનનો મ ન નખનો ન અને નળનો ન જ જગનો જ અને જહાજનો જ તો આ રીતના તમારે રંગ પૂરવાના રહેશે સજીવ પોથીની અંદર તો કે હવે જો ઓળખો અને લખો તો કે આપણે ઓળખતું જવાનું છે અને ગોઠવણ કરવાનું છે તો પહેલાં આપણને ગ આપ્યો છે તો કે સરસ રીતે જ ગ ત મ ગ ર ગ ર જ મ ગ ન તો કે આપણે ગ ઓળખીને એની પર શું કીધું આપણને ગોળ રાઉન્ડ કરવાનું છે તો કે આપણે એની ઉપર રાઉન્ડ કરીશું
તો કે પેલા જોવો તો આવો ગો રખવાનો છે, બધા ગન જોઈને પછી એને રાઉન્ડ કરવાનું. તો કે જ ગત, તો આમાં ક્યાં છે ગત? કે આયો ગ, તો એની રાઉન્ડ કરો બધા. મગર, તો કે ક્યાં છે ગ? તો વચ્ચે છે ગ, છે તો મગર. ગરજ, તો કે ગ સી વચ્ચેનો છે, તો કે ત્યાં આપણે રાઉન્ડ કરવાનો છે. મગન, તો કે આ ગ સી વચ્ચેનો છે, એની ઉપર રાઉન્ડ કરવાનો. પછી છો મ હોય એની ઉપર રાઉન્ડ કીધું આપણને. ચમન, શરમ, ચમક અને ચમન. તો કે આપણે પેલા જોઈએ મ, તો કે મરચાનો મ, મગનનો મ અને મકાનનો મ. તો કે આપણે મ હોય એની ઉપર રાઉન્ડ કરવાનું. ચમન, તો કે મ ક્યાં છે? તો કે એની ઉપર આપણે બધા રાઉન્ડ કરીશું. ક્યાં છે? મ છે. તો કે બીજો મ, તો કે રમ, તો કે એમાં મ છે. ચમક, તો કે એમાં મ. ચમન, તો કે એમાં મ. હવે જુઓ ન હોય એની ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. તો કે નવલ, ગગન, નજર અને નગર. તો કે આપણે પેલા જુઓ નવલ, તો એમાં ન ક્યાં છે? તો કે પેલો છે ન છે. તો કે એની ઉપર આપણે બધાએ રાઉન્ડ કરવાનો રહેશે. ગગન, તો કે ન ક્યાં છે? તો કે અહીંયા રહ્યો, એની ઉપર રાઉન્ડ કરો. નજર, તો કે ન ક્યાં છે? તો કે એની ઉપર રાઉન્ડ કરો. નગર, તો કે એની ઉપર રાઉન્ડ કરો. હવે છ જુઓ, તો કે જ સ ત ર જ ક ન છ ન ક અને ર જ ત. તો કે છ હોય એની ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. છ જુઓ, તો કે છ જગનો છ આપણે જોયો હતો ને બધાએ. તો કે જગનો છ અને જહાજનો છ. તો કે આપણે છ ઉપર બધાએ રાઉન્ડ કરવાનું. તો કે આ જ છે જસતમાં, પછી અજગનમાં આ જ છે, જનકમાં તો કે પેલો છ અને રજત, તો કે એમાં આ છ. તો તમારે બધાએ છ ઉપર બધાએ રાઉન્ડ કરવાનો રહેશે. હવે જો ન ને સાત નંબરનો ઓળખો નમૂનો આપણને આપેલું છે. તો પેલું આપણને આપો ન ને ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરવાનો. આપણે નગારાનો ન ઓળખવાનો છે અને એની ફરતે શું કરવાનું કીધું આપણને? રાઉન્ડ કરવાનો કીધો છે. તો આપણે નમૂનો આપ્યો છે મ ન, એ ત્યાં ન હોય એની ઉપર રાઉન્ડ કરવાનો. આ ગ છે, તો કે ન નથી. ગ ક્યાં, ન ક્યાં છે બીજો? તો કે અહીંયા છે. તો આપણે ત્યાં રાઉન્ડ કરવાનો. પછી છો ન ક્યાં છે? તો કે અહીંયા છે ન. તો કે ત્યાં આપણે રાઉન્ડ કરીશું. પછી છો મને ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો. મ મકાનનો મ આપણે ઓળખવાનો છે, એની ફરતે રાઉન્ડ કરવાનો. જો તમારે અહીંયા જોવાનો આવું મ લખેલું છે, એની ફરતે રાઉન્ડ કરવાનો છે. તો કે મ ક્યાં છે બીજે? તો કે અહીંયા મ છે, પછી બીજે અહીંયા મ અને અહીંયા મ. તો કે આપણે તેની ઉપર રાઉન્ડ કરીએ. પછી જુઓ ગણને ઓળખો અને તેની ફરતી રાઉન્ડ કરો. ગને ઓળખવાનો છે, તો કે ગ ગણપતિનો ગ અને કટનો ગ. તો કે ગ અહીંયા અને અહીંયા, અહીંયા ગણપતિનો ગ. તો તેની ફરતે આપણે રાઉન્ડ કર્યું. હવે જને ઓળખો અને તેની ફરતી રાઉન્ડ કરો. તો કે આપણે જમરૂખના જને ઓળખવાનો. જ જુઓ અહીંયા છે, તો કે અહીંયા જ છે, અહીંયા અહીંયા. તો કે આ રીતના તમારે તમારી સજીવ પોથીની અંદર
તમારે પૂરવાનું રહેશે. તમારે બધાએ પેન્સિલથી રાઉન્ડ કરવાના છે. હવે વાંચો. મગન નમ, ગગન જમ, નમન નમ, મનન જમ, ગજ મગ, મણ જગ, છગન છનમ. તો આ રીતના તમારે સજીપોથીમાં પૂરવાનો રહેશે. હવે જો તો કે આપણે ઓળખો અને જોડો. આપણે ઓળખતું જોવાનું સી અને જોડતું જોવાનું સી. જે રીતના આપણે ગ મ ન જ કર્યું એ રીતના. તો કે ગ આપેલું છે, તો કે ગરણીનો ગ આપેલું છે. તો સરસ જો કર્યું છે રાઉન્ડમાં. ગ ને ગ સાથે જોડો. આપણને ગ દેખાયને ગની સાથે જોડવાનું આપણને એક ઉદાહરણ આપ્યું છે. તો કે ગ બાજુમાં કોણ છે? છ. તો કે છની સાથે નથી જોડવાનું. પછી ગની બાજુમાં, છની બાજુમાં ગ છે, તો કે આપણે તેની સાથે જોડવાનું છે. તો કે આવી રીતના જોડશું. પછી ન, તો કે નહીં જોડવાનો. પછી ગ આપેલો છે, તો કે એની સાથે જોડો. જ આપ્યો, તો કે નહીં. મ નહીં, તો કે ગ આપેલો છે એની સાથે જોડો. હવે તમને દેખાય છે બીજે કંઈ ગ? કે તો બહુ આપણે એની સાથે જોડવાના. પછી જુઓ તો મને મ સાથે જોડો. મરચાનો મ આપેલો છે, તો કે આપણને એક ઉદાહરણ તરીકે આપેલું છે કે મને મની સાથે જોડેલો છે. તો કે ગ ન છ ગ અને પછી મ છે, તો આપણે મની સાથે જોડી. પછી જ આપ્યો, તો કે જમા નહીં. મ આપેલો, તો કે મની સાથે જોડો. ન આપ્યો, તો કે ન નહીં અને મની સાથે જોડવાનું. હવે જુઓ તો ન, તો કે નગારોનો ન, તો કે નને નની સાથે જોડવાનું છે. તો કે આપણને સરસ રીતે નને નની સાથે જોડેલો છે, તો કે મ આપ્યો, તો કે ન, તો કે ન આપેલો છે, તો કે એને આપણે એની સાથે જોડીશું. ગ આપ્યો, તો કે નહીં. ન આપેલો, તો કે એની સાથે જોડીએ. છ, તો કે નહીં. ગ આપેલો છે, તો કે એની સાથે જોડી દઈએ. ન, તો કે નહીં. ની ગની સાથે જોડો. નની સાથે આપણે જોડવાનું છે, નની સાથે આવી રીતે આમ જોડી. તો કે હવે જો આપણે ન નગારાના નની સાથે આપણે જોડવાનું છે. તો કે હવે જુઓ તો તમે બધા, તો કે જ આપેલો છે, તો કે જને જની સાથે જોડવાનું છે. તો કે મ આપ્યો, નહીં. ન, તો કે નહીં. જને જની સાથે જોડો. ગ, તો કે નહીં. મ નહીં, તો જમણો જ ક્યાં દેખાય? અહીંયા અને અહીંયા. તો કે આ રીતના તમારે બધાએ જોડવાનું રહેશે. જોઈ લેજો તમે આ રીતના બધાએ જોડવાનું છે. તો કે આપણે ગને ગની સાથે જોડ્યો, મને મની સાથે જોડ્યો, નને નની સાથે અને જને જની સાથે. છ જલેબીનો છ. તો કે ગ ગણીનો ગ, મ મરચાનો મ, ન નગારાનો ન અને છ જલેબીનો છ. તો આપણે એની સાથે જોડવાનો છે. તો આજનું હોમવર્ક તમારે બધાએ પહેલાં રંગ પૂરવાના છે. પછી મેં તમને ગ મ ન જમા જે રીતના રાઉન્ડ કરવાનું કીધું આગળના પેજમાં એ કરવાનું રહેશે. અને આમાં પણ તમારે આની સાથે જોડવાનું રહેશે.